हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું જાણા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી જેમાં લેક્ચર નંબર 2 આપણે પાઠ ઉપર ચબુતરો જોઈ છે. આને પહેલાના લેક્ચરમાં આપણે ચબુતરાના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ અને પાઠ જોયો હતો. હવે આના પછીના લેક્ચરમાં જે આગળના પ્રશ્ન જવાબ છે એ આપણે જોવા અને સમજવાના છીએ. તો એમાં આપણે પ્રશ્ન છે કે ચબુતરા વિશે 5 વાક્ય લખો. તો આપણે ચબુતરા વિશે 5 વાક્ય લખવાના છે કે એની વિશેષતા શું છે, ક્યાં જોવા મળે છે, કઈ રીતનું બાંધકામ છે, તે શું ઉપયોગમાં આવે છે, તે કઈ જગ્યાએ હોય છે, એ બધું આપણે એના વિશે લખવાનું છે. તો જો તમને લોકોને મોઢે લખતા આવે તો મોઢે પણ લખી શકો છો, તમારી જાતે પણ લખી શકો છો અને આમાંથી મેં લખાયું છે એ રીતે પણ તમે લખી શકો છો. તો આ બધું પ્રશ્ન જવાબ બન્યા છે. કઈ છે એ તમારે પાકી બુકમાં તે બુકમાં લખવાનું છે, બરાબર. તો એમાં છે કે ચબુતરા વિશે 5 વાક્ય લખવાના છે. તો કે ચબુતરો એ માં પહેલું પોઈન્ટ છે કે ચબુતરો એ ગામમાં અથવા ગામ ચાલુ થાય છે ત્યાં આગળ બાંધવામાં આવે છે. હવે તમે ગામમાં જાઓ તો તમે જોશો કે ગામ જ્યાંથી ચાલુ થતું હોય ગામનું પાદર હોય છે ત્યાં આગળ ચબુતરો બાંધેલ હોય છે, અથવા તો ગામની જે વચ્ચોવચનો જે ભાગ છે ત્યાં પણ ચબુતરો બાંધવામાં આવે છે. અને ત્યાં પણ આપણે જોઈએ છીએ કે ચબુતરો તે જગ્યાએ હોય છે. પછી બીજો પોઈન્ટ છે કે ચબુતરામાં દાણા અને ચણ નાખવામાં આવે છે, બરાબર. એ શું કામ બાંધવામાં આવે છે? તો કે પક્ષીઓ માટે, જે પક્ષીઓ છે એ મુક્ત રીતે ત્યાં આગળ ચણી શકે છે અને રહી શકે છે, એટલે ચબુતરો છે એ બાંધવામાં આવે છે. એટલે એમાં તેમાં દાણા અને ચણ નાખવામાં આવે છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 3 છે કે ચબુતરામાં એક છત પણ બાંધવામાં આવે છે જેનાથી પંખીઓને રક્ષણ મળે છે. પછી છે કે ચબુતરાની બખોલમાં પક્ષીઓ પોતાનો માળો બાંધીને રહે છે. અને પાંચમો અને છેલ્લો પોઈન્ટ છે કે ચબુતરાનો ઉપયોગ ચબુતરાનો ઉપરનો ભાગ અષ્ટકોણ જેવો હોય છે જ્યાં દાણા નાખવામાં આવે છે. તો આ 5 પોઈન્ટ છે એ તમારે તમારી બુકમાં લખવાના છે. તો હવે પછીનું છે કે નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખવાનું છે. તો જે તમને તમારી પાઠ્યપુસ્તકમાં તમને જે ચિત્ર આવ્યું છે એ જોઈને તમારે એના વિશે લખવાનું છે. આપણે આગળના ધોરણમાં પણ આ શીખી ગયા છીએ કે ચિત્ર જોઈને આપણે વાક્ય બનાવી અને લખવાના છીએ. તો આપણે આ બધું છે એ આપણે ચોથા ધોરણમાં જોઈ ગયા છીએ. છતાં હું તમને અહીંયા ખાલી બોલું છું, તમારે તમારી રીતે પછી સમજી અને વિચારીને લખવાનું છે. અત્યારે હું તમને સમજાવી દઉં છું. તો આપણે જોવાનું છે કે નીચે આપેલું ચિત્ર જોઈએ તેના વિશે લખવાનું છે. તો હવે તમારે ચિત્ર કયું જોવાનું છે? પેજ નંબર 2 ઉપર આપેલું આ ચિત્ર છે એ તમારે જોવાનું છે. આ ચિત્રના આધારે તમારે એના વિશે 5-6 વાક્ય છે એ લખવાના છે. તો હવે તમે કઈ રીતે લખશો એ તમને હું સમજાવી દઉં છું. પછી તમારે તમારી જાતે તમારી બુકમાં લખવાનું છે, બરાબર. તમારી બુકમાં લખો તો પણ ચાલશે અને તમારી ટેક્સ્ટ બુક છે જે બુક એમાં પણ તમને જગ્યા આપી છે. હવે એમાં છે તે નીચેનું ચિત્ર જોવાનું છે. હવે આપણે ચિત્ર જોઈએ તો શેનું ચિત્ર છે? તો આપણે લખવાનું છે કે આ ચિત્ર એક ગામડાનું છે, જે ગામડાનું નામ રણકપુર છે. એટલે એનું ગામ આપણને આપેલું નથી, પણ આપણે ખાલી એ વાક્ય રચના બનાવવાની છે. એનું ગામનું નામ રણકપુર છે. આ ગામમાં ગામની સીમાડે એક સરસ મજાની નદી છે, જે નદીમાં લોકો પાણી ભરે છે અને કપડાં ધોવે છે, વાસણ મૂકે છે અને પોતાના ઢોરને પણ નવડાવે છે. જો તમે નદીનું ચિત્ર તમને બતાવી છે ને. પછી છે કે આ ગામની અંદર એક સીમમાં એક નદી છે અને નદીની સામે કાંઠે બે સરસ મજાના ડુંગર છે. તે ડુંગરમાંથી સૂર્ય ઉગતો ખૂબ જ સરસ મજાનો લાગે છે, બરાબર. અને ગામમાં અમુક વૃક્ષો પણ છે. અમે બધા ગામના લોકો સાથે મળીને ભેગા રહીએ છીએ અને આ ગામમાં અનેક કારીગરો પણ છે. તો હવે એ આપણે કઈ રીતે કહીશું? તો કે જો અમુક લોકો છે એ પોતાના એકના હાથમાં છે, એ લોકો તગારો લઈને જાય છે, એક મોચી છે, એક છોકરી છે, સ્કૂલે જાય છે, તો એ બધું છે આપણે એના વિશે જે ચિત્રમાં જે દેખાય છે એના વિશે આપણે બધું લખવાનું છે. તો કે ગામમાં એક મોચી પણ છે જે પોતે ભૂખ ચપ્પર છે એ સીવે છે અને અમુક લોકો પોતાના કડિયા કામ અને ખેતી કામ માટે બહાર જાય છે અને એક છોકરી છે એ પોતે સ્કૂલે જાય છે અને એક બેન અને બે પંખારી જે બે સ્ત્રીઓ છે એ પાણી ભરીને પોતાના ઘર તરફ જઈ રહી છે અને પાણી નદીના
બે બતક છે એ સરસ મજાના તરી રહ્યા છે અને ગામના છેડે અને નદીની બાજુમાં સરસ મજાના નાના નાના થોડા ઘર પણ આવેલા છે. તો આ સરસ મજાનો એક નાનું એવું ગામ છે. તો આ રીતે તમારે છે એ લખવાનું છે, બરાબર. તો હવે આપણે અહીંયા પહેલો પાઠ છે એ કમ્પ્લીટ કર્યો છે. તો હવે તમે તમારી બુકમાં પહેલો પાઠ કમ્પ્લીટ કરી લેજો. આજના હોમવર્કમાં તમારે પહેલો પાઠ છે એ પ્રશ્ન જવાબ અને આજે કહ્યું ચબુતરા વિશે પાંચ વાક્ય અને ચિત્ર જોઈને પાંચ વાક્ય લખવાના છે એ તમારે ત્યાં સુધીનું પાઠ્યબુકમાં કરી લેવાનું છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.